હળવદ એ સમગ્ર સૌરાષ્ટ્રમાં છોટી કાશી તરીકે ઓળખાય છે. મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રિના પાવન દિવસે આ હળવદ શહેરની સ્થાપના પણ કરવામાં આવી હતી. હળવદની આ પવિત્ર ભૂમિ પર ઘણા બધા શિવાલયો આવેલા છે. તેમાંનું ઝાલાવાડનું મિની સોમનાથ તરીકે જાણીતું પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિર, જેના પ્રાંગણમાં લઘુરુદ્ર યજ્ઞ તેમજ ચાર પોરની મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર શિવાલયને સ્વયંસેવકો દ્વારા ભારે મહેનત કરી સુશોભિત કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે બપોરના 12 કલાકે મહાદેવને 52 ગજની ધ્વજા પણ ચડાવવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને સમગ્ર દિવસ દરમિયાન વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. શિવભક્તોએ વૈજનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના પ્રોગ્રામનો જે વર્ષો વર્ષ આપણે પરંપરાગત રીતે જે રીતના ઉજવણી કરીએ છીએ એના ભાગરૂપે આજે પણ સવારથી 3:30 વાગ્યાથી ભક્તોની પૂજા અર્થે અને મહાપૂજા અર્થે ખૂબ જ લાઈનો છે. અભિષેક રુદ્રાભિષેક મંદિરના ગર્ભગૃહમાં ચાલુ છે અને અહીંયા પંચકુંડી હોમાત્મક લઘુરુદ્રનું વિશેષ આયોજન આ વખતે શિવરાત્રિના યજમાન શિવરાત્રિ દરમિયાન કરવામાં આવ્યું છે અને એ પંચકુંડી મહારુદ્ર લઘુરુદ્ર યજ્ઞની અંદર 9 યજમાનોએ ભાગ લીધો છે. મુખ્ય યજમાન તરીકે જયમીનભાઈ જાની અને એ સિવાય બીજા અન્ય 8 યજમાનો પણ છે. સાથે સાથે બપોરના સમય દરમિયાન મહાઆરતી થશે. મહાઆરતી બાદ ભાંગનો પ્રસાદ પણ વિતરણ થશે અને એક ભાંગનું વૈજનાથ મહાદેવ મંદિરની ભાંગનું એક અનેરું મહત્વ રહ્યું છે કે ઘણા વર્ષોથી, કારણ કે મંદિરનો ઇતિહાસ તો બહુ જ જૂનો છે, લગભગ હું માનું છું ત્યાં સુધી 250-300 વર્ષ પુરાણું પૌરાણિક મંદિર છે. ત્યારથી ભાંગને લઈને કે વૈજનાથની ભાંગ એટલે હળવદ શહેરની અંદર એવું લાગે કે નહીં, ભાંગનો પ્રસાદ તો વૈજનાથ મંદિરની અંદર જ લેવામાં આવે છે અને એ વિતરણ બપોરના 12 વાગ્યાથી શરૂ થશે. ત્યાર પછી સાંજનો સાયમ શ્રીંગાર છે દાદાનો, એ ફૂલનો શ્રીંગાર થવાનો છે અને એની સાથે સાથે જે મહાકાલની જે આરતી થાય છે એ જ પ્રમાણે મહાકાલની અને એમાં પણ હળવદની ફરતે જેમ શિવાલયો આવેલા છે તો આજે મહાશિવરાત્રિના પર્વમાં હળવદ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પંચકુંડી મહારુદ્રયાગ તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલું છે તો તે અન્વયે અહીંયા ખૂબ જ ભક્તિમય માહોલ છે અને તમામ લોકો ખુશ છે મહાદેવની ભક્તિ કરી. મહાદેવનો મોટામાં મોટો દિવસ, મોટામાં મોટું પર્વ, બ્રાહ્મણ તરીકે ઈષ્ટદેવ મહાદેવ અને એમાં વૈદ્યનાથ મહાદેવ મંદિર જે સ્વયંભૂ છે અને વર્ષોથી લાગણીથી જોડાયેલો છું વ્યક્તિગત રીતે અને આજે આવા સરસ પ્રસંગ નિમિત્તે અને આ પંચકુંડી યજ્ઞ નિમિત્તે જે લાભ મળ્યો છે એ અકલ્પનીય છે અને ખૂબ જ કૃતજ્ઞતા અનુભવું છું અને ભવિષ્યની અંદર પણ વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં આવા જ પ્રકારના કાર્યક્રમો થયા છે અને થતા રહે એવી અપેક્ષા સાથે વિરમું છું. જય મહાદેવ. પંચકુંડી યજ્ઞનું આયોજન છે, ત્યારબાદ મહાધજાનું આયોજન હતું, ચડાવવા માટે શિષ્કાંતભાઈ ત્રિવેદી એ લાભ મળેલ એમને, હવે ત્યાર પછી પૂજા આરતી થશે ને ત્યારબાદ ભાંગનો પ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જે બપોરના 2-3 વાગ્યા સુધી ભાંગનો પ્રસાદનું વિતરણ થશે. ત્યારબાદ સાંજે 5 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ રાખેલ છે અને રાત્રે આરતી સાંજે 6-7 વાગે અને રાત્રે મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવેલ છે. લોકો હળવદની ધર્મપ્રેમી જનતાનો પુષ્કળ પ્રવાહ અત્યારે મંદિરના દર્શન